नमस्ते बाळको, आजे आपणे गुजराती पाठ 10 वडदादा तेमां त्रीजो भाग जोशुं अने आजे आपणो पाठ पूरो थाय छे। हवे अहींया जुओ, अहींया थोड़ा चित्र आपेला छे, एमां शाकभाजी पण छे अने फळो पण छे। हवे आपणे एने जुदा पाडवाना छे। पहेला तो ओळखवाना छे कि कया शाकभाजी छे अने कया फळ छे, अने पछी नीचे नाम लखवाना छे। तो सौथी पहेला आपणे जोता जईए, पहेलुं चित्र शेनुं छे? तो भींडो छे। तो भींडो शाकभाजी छे, तो आपणे शाकभाजी बाजુ લખ્યું કે ભીંડો। હવે બીજું ચિત્ર છે સંતરા, તો સંતરા શું છે? ફળ છે, તો આપણે લખશું સંતરા। પછી ત્રીજું ચિત્ર છે જાંબુનું, તો જાંબુ શું છે? શાકભાજી છે કે ફળ? તો જાંબુ ફળ છે, તો આપણે લખશું ફળ। પછીનું ચિત્ર છે રીંગણનું, તો રીંગણનું નામ તો શાકભાજીમાં લખેલું જ છે। પછીનું ચિત્ર છે પપૈયું, તો પપૈયું છે એ ફળ છે, તો આપણે લખશું પપૈયું। હવે જોઈએ છેલ્લું ચિત્ર છે ટિંડોરા, તો ટિંડોરા શાકભાજી છે કે ફળ? તો શાકભાજી છે, તો આપણે લખશું શાકભાજીમાં ટિંડોરા। તો અહીંયા આપેલા ચિત્રમાંથી આપણે શાકભાજી અને ફળ છૂટા પાડી અને લખ્યા। બરાબર સમજાણું ને તમને બાળ મિત્રો? હવે આપણે આગળ જોઈએ। અહીંયા એક વૃક્ષ આપેલું છે અને તેની અંદર આપણે વાંચવાનું છે, તો શું લખ્યું છે જોઈએ આપણે। તમે આંગળી મૂકીજો અને હું વાંચીશ। ઝાડ ફળ આપે, ઝાડ છાંયો આપે, ઝાડ પાન આપે, ઝાડ ફૂલ આપે, ઝાડ લાકડું આપે અને ઝાડ વરસાદ લાવે। તો અહીંયા આપણને ઝાડનું મહત્ત્વ સમજાવ્યું છે। એક વૃક્ષ ઉગાડવાથી આપણને કેટલો બધો ફાયદો થાય છે। આપણને ઝાડ શું આપે છે? ફળ આપે છે, છાંયો આપે છે, પાન આપે છે, ફૂલ આપે છે, લાકડું આપે છે અને ઝાડને લીધે વરસાદ પણ આવે છે અને ઘણા બધા પક્ષીઓને રહેવા માટેનું ઘર પણ બને છે, કારણ કે પક્ષીઓ ઝાડ પર માળો બાંધીને રહેતા હોય છે। આમ એક ઝાડ છે એ આપણને કેટલી બધી રીતે ઉપયોગી થાય છે, બરાબર ને? ઝાડને કાપીને પણ પછી એ લાકડામાંથી કાગળો બને છે, ફર્નિચર બને છે, ટેબલ ખુરશી આ બધું આપણે લાકડામાંથી બનાવીએ છીએ, એ લાકડું પણ આપણને વૃક્ષ જ આપે છે। તો વૃક્ષ આપણને કેટલું બધું ઉપયોગી છે, એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે વધારે ને વધારે વૃક્ષો આપણે વાવવા જોઈએ, જેથી કરીને આપણે તેના છાયામાં બેસી શકીએ। આપણે વાહન પણ પાર્ક કરતા હોઈએ તો છાંયો ગોતતા હોઈએ કે છાયામાં પાર્ક કરીએ, તો વૃક્ષ આપણને કેટલું બધું ઉપયોગી છે, તો વૃક્ષને ક્યારેય કાપવા જોઈએ નહીં। હવે આ જુઓ મિત્રો, આ ચિત્ર બરાબર ધ્યાનથી પુસ્તકમાં જુઓ કે આ ચિત્ર શેનું છે, તો તમને બધાને ખબર પડી ગઈ કે આ ચિત્ર મેળાનું છે। તમને બધાને મેળામાં જવું ગમે છે ને? બધા નાનાથી માંડીને મોટા સુધી બધાને મેળામાં જવું બહુ જ ગમે। તો આ ચિત્રની અંદર શું શું છે બરાબર ધ્યાનથી પહેલાં તો આપણે નિરીક્ષણ કરવાનું છે કે ચકડોળ છે, પછી બીજા પ્રકારનું ચકડોળ છે, એક મંદિર દેખાય છે, દૂર ઘરો છે, પછી નાની નાની દુકાનો છે, ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચે છે, એક જોકર છે, બાળકો છે અને ઘણા બધા મોટા લોકો પણ છે કે જે ખરીદી કરે છે, ટિકિટ ખરીદે છે। તો આ મેળાનું ચિત્ર છે। તમે બધા મેળામાં ગયા છો એટલે તમને ખબર છે કે મેળામાં કેવું વાતાવરણ હોય। હવે બરાબર શાંતિથી આ ચિત્ર જોયા પછી નીચે પ્રશ્ન આપ્યા છે, આપણે એનો જવાબ આપવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે આ શાનું ચિત્ર છે? તો આ મેળાનું ચિત્ર છે। પછી બીજો પ્રશ્ન છે
ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો ચિત્રમાં તમને સૌથી વધારે શું ગમે છે? જોકર ગમે ઘણાને, ઘણાને ફુગ્ગાવાળા ભાઈ ગમે, ઘણાને ઊંચું ચકદોળ ગમે, તો ઘણાને નીચે બેસવાનું એવું ગમે. તો તમને શું ગમ્યું એ તમારે કહેવાનું છે. પછી ત્રીજો સવાલ છે કે ચિત્રમાં બાળકો શું ખરીદે છે? તો ચિત્રમાં બાળકો ફુગ્ગા ખરીદે છે. પછીનો સવાલ છે, તમે મેળામાં ક્યારે ગયા હતા? તો તમે જ્યારે મેળામાં ગયા હો એ યાદ કરો અને પછી એનો જવાબ આપવાનો છે. અને તમે મેળામાં ગયા ત્યારે મેળામાંથી શું ખરીદ્યું હતું? મેળામાં તો કેવી અવનવી વસ્તુઓ મળતી હોય, જાત જાતના રમકડા મળે, ફુગ્ગા મળે, કપડાં મળે, પછી બંગડી ને પર્સ ને એવું બધું છોકરીઓને ગમે એવી વસ્તુઓ મળે, ગેમ રમવાની હોય, ઘણું બધું હોય, અવનવું હોય. તો તમને મેળામાંથી શું ખરીદ્યું હતું એ તમારે યાદ કરવાનું છે. અને એ વસ્તુ હજી તમે સાચવી છે કે નહીં તે તમારે ગોતવાની છે. સમજી ગયા બાળકો? હવે અહીંયા જુઓ, ચિત્ર જુઓ અને જવાબ આપો. હવે અહીંયા પણ ચિત્ર જોવાની બહુ મજા આવે એવું છે. હં, શાંતિથી ચિત્રની અંદર નિરીક્ષણ કરો. પહેલાં ચિત્રમાં શું છે, બીજા ચિત્રમાં શું છે, પછી નીચે ત્રીજા ચિત્રમાં શું છે અને ચોથા ચિત્રમાં શું છે, બરાબર જુઓ અને પછી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, તમે દિવાળીમાં શું શું કરો છો? પહેલું ચિત્ર શેનું છે, કયો તહેવાર છે? દિવાળીનો. અહીંયા આ ચારેય ચિત્રમાં તહેવારો અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. તો પહેલું ચિત્ર છે એમાં બાળકો ફટાકડા ફોડે છે, એટલે કે કયો તહેવાર છે? દિવાળીનો તહેવાર છે. પછી બીજું ચિત્ર છે તેમાં બધા પતંગ ચગાવે છે, અને આ બહેન છે તે ભાઈને તલના, શીંગના, દાળિયાના એવા લાડવા આપે છે. તો આ કયો તહેવાર કહેવાય? ઉત્તરાયણ કહેવાય, બરાબર છે? ત્યારે આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ. પછી નીચે છે એ મસ્જિદમાં બધા એકબીજાને ઈદ મુબારક કરે છે, તો એ કયો તહેવાર છે? ઈદનો તહેવાર છે. અને નીચે છેલ્લા ચિત્રની અંદર સાંતા ક્લોઝ છે એ બાળકોને ભેટ આપે છે, તો એ કયો તહેવાર છે? નાતાલ છે. તો આવી રીતે અહીંયા જુદા જુદા ચાર તહેવારો આપ્યા છે. હવે નીચે આપણે પ્રશ્ન છે એના જવાબ લેતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે કે તમે દિવાળીમાં શું શું કરો છો? તો દિવાળીમાં આપણે શું કરીએ છીએ? ફટાકડા ફોડીએ છીએ, રંગોળી કરીએ છીએ, ઘર સજાવીએ છીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ અને વડીલોના આશીર્વાદ લઈએ છીએ, બહાર ફરવા જઈએ છીએ અને મમ્મી સરસ મજાની રોજ નવી નવી મીઠાઈ અને નાસ્તા બનાવે છે, આપણા ઘરે મહેમાન આવે છે. તો દિવાળીમાં આપણે આવી રીતે દિવાળીની ઉજવણી કરીએ છીએ, બરાબર ને? હવે બીજો તહેવાર, હવે કે બીજો પ્રશ્ન છે, તમે પતંગ ક્યારે ચગાવો છો? તો અમે પતંગ ઉત્તરાયણના દિવસે ચગાવીએ છીએ, બરાબર છે ને? સાચી વાત છે ને? ઉત્તરાયણ અને બીજું નામ છે મકર સંક્રાંતિ અને ખિયર, એવું જુદા જુદા નામથી આ તહેવાર ઓળખવામાં આવે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, તમને કયો તહેવાર વધુ ગમે? હવે એ તો તમને જ ખબર હોય, મને તો દિવાળીનો તહેવાર સૌથી વધારે ગમે. તમને કયો તહેવાર ગમે છે એ તમારે કહેવાનું છે. પછી ચોથો સવાલ છે કે ઈદના દિવસે શું કરો છો? તો ઈદ છે એ મુસલમાનોનો તહેવાર છે, તે લોકો તે દિવસે મસ્જિદમાં જઈને નમાઝ પઢે છે, એકબીજાને ભેટીને ઈદ મુબારક કહે છે અને નાના બાળકો છે એ મોટાને પગે લાગે છે અને ભેટ મેળવે છે. તો આવી રીતના ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે. પછી પાંચમો સવાલ છે, નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવો છો? તો નાતાલના તહેવારમાં પણ નાતાલ કોનો તહેવાર છે? ખ્રિસ્તીઓનો તહેવાર છે. તો એક ક્રિસમસ ટ્રી હોય છે,
એને સજાવવામાં આવે છે અને રાત્રે સાન્તાક્લોઝ આવી અને બાળકોને ભેટ આપે છે અને ચર્ચમાં જઈ અને લોકો પ્રાર્થના કરે છે. તો આવી રીતે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. તો બાળકો, આજે આપણે આ ચાર તહેવારો વિશે બરાબર સમજ્યા. દિવાળી, ઉત્તરાયણ, ઈદ અને નાતાલ, એ ચારેય તહેવારમાં શું કરવામાં આવે છે અને શા માટે ઉજવવામાં આવે છે, કેવી રીતે તેની ઉજવણી થાય છે, એ બધી માહિતી આપણે મેળવી. હવે તમે બધા પાછા વિચારજો કે આપણે ઉત્તરાયણમાં શું કરીએ છીએ, દિવાળીમાં શું કરીએ છીએ, ઈદમાં શું કરીએ છીએ, અને પછી તમારા મમ્મી પપ્પાને તમારે કહેવાનું છે, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા આપણને જોડકા જોડવાનું કીધું છે. તહેવાર છે અને સામે એને લગતી વસ્તુઓ છે, તો આપણે એને જોડશું કે કેવી રીતે, કયો તહેવાર. તો પહેલો તહેવાર બતાવ્યો છે કે બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે, તો એ તહેવાર છે રક્ષાબંધન, તો એમાં જોડેલું છે. હવે બીજો તહેવાર જોઈએ તો બાળકો છે પિચકારીથી રંગ રમે છે, તો એ કયો તહેવાર છે? હોળીનો તહેવાર. તો આપણે શેની સાથે જોડશું તેને? અહીંયા છેલ્લું ચિત્ર છે, ડોલમાં પિચકારી મૂકેલી છે અને રંગ છે, તો એની સાથે એ ચિત્રને આપણે જોડશું. હવે ત્રીજું ચિત્ર જોઈએ તો એ ઈદનું ચિત્ર છે કે બે મિત્રો છે એકબીજાને ભેટી અને ઈદની વધાઈ આપે છે, ઈદ મુબારક કરે છે. તો એને શેની સાથે જોડશું? તો સૌથી પહેલાં ઉપર મસ્જિદ આવેલી છે તેની સાથે જોડશું. હવે છેલ્લું ચિત્ર જોઈએ તો એમાં સાન્તાક્લોઝ છે એ બાળકોને ભેટ આપે છે, તો એને આપણે શેની સાથે જોડશું? તો ત્રીજા નંબર ઉપર ક્રિસમસ ટ્રી છે જેને સરસ રીતે શણગાર્યું છે અને બધી ભેટ ટીંગાડી છે, તો એની સાથે આપણે જોડશું. તો તમને બરાબર સમજાણું ને બાળકો? અહીંયા તહેવારો છે તેને લગતી વસ્તુઓ સાથે આપણે જોડી અને જોડકા જોડ્યા. હવે તમને તહેવારોમાં શું કરવાનું હોય, કયા તહેવારમાં કેવી રીતે ઉજવવાનો હોય તે બરાબર સમજાઈ ગયું હશે. અહીંયા આપણો પાઠ 10 વડદાદા પૂરો થાય છે, બરાબર છે? હવે પછીના વિડીયોમાં આગળ આપણે રિવિઝન કરશું.